આજે મહારાજને આપણે પૂછીશું કે ખરેખર નવરાત્રીનું શું મહત્વ છે પહેલાના જમાનામાં જ્યારે ગરબો લઈને ગરબામાં આપણે રમવા નીકળી પડતા હતા ત્યારે લોકો ગોળ રાઉન્ડ કરીને એકબીજાની પાછળ રહીને રમતા હતા અને ખૂબ મજા કરતા હતા તો મહારાજ આપણને સમજાવશે કે ખરેખર નવરાત્રિનું શું મહત્વ છે યાદ એવી સરૂત્ય શું શક્તિ રૂપણ સંસ્થા નવરાત્રીનું પાવન પર્વ એટલે ભક્તિ દ્વારા શક્તિ મેળવવા માટેનું આ પર્વ છે અને લગભગ હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ આ પર્વ ઉજવવામાં આવે છે આ પર્વ ઉજવવા પાછળનો હેતુ શક્તિ પ્રાપ્ત કરવા માટેનું છે પહેલાંના જમાનામાં શેરી ગરબા મોહલ્લા ગરબા અથવા તો એ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું અને ગરબો એ બ્રહ્માંડનું પ્રતિક છે તેમાં નવ નના ત્રણ છિદ્રો હોય છે એટલે કે સત્યાવીસ થાય સત્યાવીસ નક્ષત્ર અને એના ચાર ચરણ એક એક એકના ચાર ચરણ એટલે સત્યાવીસ ચાખું એકસો ને આઠ એટલે વચ્ચે ગરબો મૂકી અને એકસો ને આઠ ફેરા ફરો એટલે બ્રહ્માંડની પ્રતીક્ષા કર્યાનું આપણને ફળ મળે છે અને એ રીતે જ્યાં ગરબાનું આયોજન થયું હોય શેરી ગરબાનું ત્યાં એ એના સો ગજની અંદર એ ગરબાની ઉર્જા મળતી હોય છે ગરબો એ ચાચરના ચોકમાં રમવાની રમવાનું હોય છે એ રીતે ગામમાં દરેક ચોક ઉપર આ ગરબાનું આયોજન થયું હોય એટલે ગામમાં રોગ અને દોષ બંને દૂર થતા હોય છે કારણ શક્તિની ઉપાસના હોય છે શક્તિની ઉપાસના માં શરૂઆતમાં નવ દુર્ગા નવનો આંખ એ પૂર્ણ આંખ છે કારણ કે માતાના ગર્ભમાં બાળક નવ માસ રહેતું હોય છે એ જ પ્રમાણે નવ ગ્રહોનું આયોજન છે તો આ ગ્રહોના કારણે જ આપણે શક્તિ ઉત્પન્ન કરીએ એટલે મા જગદંબા અથવા તો તમે જે માનતા હોય એ માને આવાહન કરવાનું હોય છે એનું પૂજન કરવાનું હોય છે એના વ્રત કરવાના હોય છે મંદિરો શક્તિપીઠોની અંદર બ્રાહ્મણ દ્વારા જે પૂજા કરવામાં આવે એને અનુષ્ઠાન કહેવામાં આવે અને આમ પ્રજા જે આ વ્રત એટલે કે જે નવરાત્ર કરે એને વ્રત કરશું વૃત્તિઓનું સમન કરવું એનું નામ વ્રત તો આ રીતે યમ નિયમ રહી અને માતાજીની ભક્તિ કરવામાં આવે તો માતાજીની કૃપા આપણા પર થાય છે અગાઉ આપણા વડવાઓ આ પ્રમાણે માતાજીની ઉપાસના કરી અને શક્તિ પ્રાપ્ત કરતા અને ગામમાં રોગ દુખ શેરતા નહોતા તાજેતરમાં જોવા જઈએ તો શેરી ગરબાઓ તો ચાલુ જ છે પરંતુ પાર્ટી પ્લોટોની અંદર પણ ગરબાનું આયોજન કરવાનું હોઉં છું નો ડાઉટ સારી વસ્તુ છે પણ એ પાર્ટી પ્લોટમાં જે કંઈ આવક આવે એ કંઈ એ સેવા જેવા વપરવામાં આવે સમાજલક્ષી કામ કરવામાં આવે તો અતિ ઇતાવળ છે અને ખરેખર એ કોઈ પણ નવ ગરબાનું આયોજન કરતા પહેલાં દુર્ગાનું પૂજન કરવું જોઈએ નવ દુર્ગા એટલે શું તો પહેલી શૈલપુત્રી આવે બીજી બ્રહ્મચારિણી આવે ત્રીજી ચંદઘંટા આવે કુષ્માડા આવે સ્કંદ માતા આવે કાત્યાયની કાલરાત્રિ અને મહાકૌરી આ સિદ્ધિ ધાત્રી આ પ્રમાણે નવ દુર્ગા દુર્ગાઓ હોય છે બે વર્ષથી માંડી અને દસ વર્ષની કન્યાઓનું પૂજન કરવામાં આવે અને ત્યારબાદ આ ગરબા રમવામાં આવે તો એની અંદર શક્તિની ભક્તિ દ્વારા વધારે શક્તિ શકાય છે અને રીતે આપણે સુખી છીએ ખૂબ સારી વાત કરીએ મહારાજ આપે આપણે હમણાં જે વાત કરી કે ભાઈ પહેલાના જમાનામાં શેરી ગરબાઓ થતા હતા અને લોકો ખૂબ મન મૂકીને પોતાના ઘરો આગળ નાચતા રમતા હતા તો ખરેખર આજે તમે જે વાત કરી કે પાર્ટી પ્લોટોમાં પણ જે ગરબાઓ થાય છે એ ખરેખર કેટલા અંશે યોગ્ય છે ખરેખર જોવા જઈએ એક સુગંધીદાર અગરબત્તી હોય અને એ અગરબત્તીને ઘરની અંદર પ્રગટાવીએ તો એની સુગંધ ત્રણ ચાર કલાક તો મિનિમમ રહેતી જ હોય છે એ જ પ્રમાણે આ ગરબો ચાર ચટ ચોકમાં રમવાની છે એની અંદર જો ચાચર ચોકમાં રમવામાં આવે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સો ગજની અંદર એની સો ગજની અંદર એની ઉર્જા રહેતી હોય છે અ પાર્ટી પ્લોટની અંદર જો ગરબાનું આયોજન કરવામાં આવે તો ફક્ત અત્યારે એ વસ્ત્રને વસ્ત્રો પહેરવાની હરીફાઈ છે અંગ પ્રદર્શન છે અને જ્યાં માતાજીના ગરબા ગવા જોઈએ ત્યાં ફિલ્મનું ગીતો ગવાતા હોય છે એ ખરેખર યોગ્ય નથી માતાજીની કૃપા જોઈતી હોય તો અંતકરણપૂર્વક માતાજીનું ભજન કરવું જોઈએ માતાજીના ગરબા ગાવવા જોઈએ અને અનેક ગરબાઓ છે આપણામાં એ ગરબાનું આ ગાઈ અને માતાજીને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ એટલે કે પાર્ટી ની અંદર જે ગરબાઓ થાય છે એ ખરેખર યોગ્ય મારી દ્રષ્ટિએ યોગ્ય લાગતા નથી ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ આપનો તો આજે આજે આપણે જોયું કે ખરેખર નવરાત્રી પર્વ કેમ ઉજવવું જોઈએ એની ધાર્મિક માન્યતા શું છે આ બધું જાણ્યા પછી ખરેખર આપણે આપણા જીવનમાં નવરાત્રી પર્વને કેવી રીતે ઉજવવું કેમ જીવવું અને સાથે રહીને કેવી મજા કરવી એ મહારાજ પાસે શીખ્યા મહારાજ અમારા સ્ટુડિયો પર આવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને શરૂ થતું આ નવરાત્રીનું પર્વ સાથે સાથે ખૂબ વરસાદ લઈને પણ આવી રહ્યું છે તો આપના બાળકો તમે પોતે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી પ્લોટોમાં કે રમવા જાઓ એ વખતે સમય ગુજરાત ન્યૂઝ તરફથી હું એમ છું કે ખરેખર એ સમયમાં ક્યાંક તમારો હાથ કે પગ કોઈ ઇલેક્ટ્રિક થાંભલા કે વાયર સાથે નડકી જાય એનું ધ્યાન રાખીને ખૂબ જ સતર્કતાથી આપણે ગરબા રમીએ પોતાનું ધ્યાન રાખીએ આજુબાજુ ધ્યાન રાખીએ એ જ સાથે વિરમુ એક સરસ મજાના નવા એક વિષય સાથે ફરી એકવાર મળીશું નમસ્કાર